વીસમાં સંદલપુર પંથકમાં શેરડી તેમજ ડાંગરના પાક પર જંગલી ભૂંડનો આતંક. મારું નામ દીપકભાઈ મોહનભાઈ પટેલ. મોજે ગામ વેસમાં સંદલપુર. એ સંદલપુર ગામની સીમમાં હું જે ખેતી કરાવું છું તેમાં તે જંગલી ભૂંડોનો ત્રાસ વધી ગયો છે. હવે એને લીધે મારી નીની કરીને 15-20 ટન શેરડી જંગલી ભૂંડો ખાઈ ગયા છે. આજે એના લીધે 70-80 હજાર રૂપિયાનું મારે નુકસાન છે. હવે એ નુકસાન આજે ખર્ચ આજે ખેડૂતના ખાતરના ભાવ મજૂરી આ કાઢતા ધારો કે અમને શું મળે એમાંથી. કેટલા ટાઈમથી આ રીતનું છે? હવે આ તો બહુ ઘણો ટાઈમથી જંગલી ભૂંડનો ત્રાસ છે જ. એમાં શેરડી ડાંગર બધાને જ નુકસાન કરે છે. હવે આને લીધે અમે જો આ બધું ખર્ચ કરીએ તો અમને મળે નહીં તો અમે આ ખેડૂત પર કેટલો બધો એનો બોજ આવી જાય છે. કોઈ રજૂઆત કરી છે? રજૂઆત તો હવે અમે અત્યારે બધાને એમ તો ખબર જ છે. વચ્ચે અમે ફોરેસ્ટ ઓફિસરને મેં ફોન કરેલો તેમ કે છે કે તમારે મેડમને મળીને એની રજૂઆત કરવી પડશે પછી અમે આગળ એને જણાવીશું. એમ આગળ પણ બીજા ખેડૂત ભાઈઓ દ્વારા જાણ કરવામાં આવેલી એના માટે અને એનું કંઈ થયું નથી. મારું નામ સુરેશભાઈ હસમુખભાઈ પટેલ છે. હું સંદલપુરનો ખેડૂત છું. હું છેલ્લા 17-18 વર્ષથી ખેતી કરતો છું પણ હાલમાં 4-5 વર્ષથી ખેડૂતોના દુકાનના લીધે જે નુકસાન થતું છે એટલું નુકસાન છે કે તેની ભરપાઈ બી કરી શકતા નથી. આના માટે અમે અમારા ફોરેસ્ટ સાહેબને બી વાત કરી હતી અગાઉ. એમણે બી કંઈ સીધો જવાબ આપ્યો નહીં હતો કે અમારું કામ નથી કંઈ આમાં. પછી એમના 2 વર્ષ ગયા પછી પણ અમને 2 વર્ષથી નુકસાન એટલું બધું થતું છે કે અમારે કોને કહેવું એ અમને કંઈ સમજણ પડતી નથી. અમને કયો પાક? હમણાં અમારો પાક ડાંગર છે મુખ્ય પાક. તેમનું હમણાં હાલમાં એટલું નુકસાન થયેલું છે કે કંઈ રહેવાનું બી નથી અંદર. રજૂઆત અમે રજૂઆત ફોરેસ્ટ સાહેબને કરી હતી. તેમણે કીધું છે કે તમે મેડમને આવીને મળો. હવે અમે મેડમને મળવા જવાના છે. ક્યારે જોઈએ તો ભેગા થઈને જઈશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.